જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ તો ભારતમાં બેરોજગારીની અસરો જણાવો એવો પ્રશ્ન પૂછાય બે માર્ક્સમાં, તો બધી લખવી પડે કે યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય છે. એક કે બેરોજગારીના પરિણામે શું થાય છે, યુવાનોમાં શિક્ષણ મેળવવાની જે અભિરુચિ હોય છે એમાં ઘટાડો થાય, કે ભણ્યા પછી પણ જો નોકરી ના મળતી હોય તો ભણીને શું કરવાનું એવું થાય છે. એટલે અભિરુચિમાં ઘટાડો શિક્ષિત બેરોજગારીના પરિણામે તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. બેરોજગાર માણસ એટલે એનું માનસિક સ્થિતિ પર એની નકારાત્મક અસર થાય, કારણ કે એ નિરાશા અને હતાશા અનુભવે, કારણ કે નોકરી વ્યવસાય ના હોય, આવકનો સ્ત્રોત ના હોય, એટલે ઘરમાં સમાજમાં એને મોભો માન સ્ટેટસ ના મળે, એટલે નિરાશા અને હતાશા અનુભવે, એની જરૂરિયાતો એ ના સંતોષી શકે એટલે પણ નિરાશ બને. લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરાફેરી, કોઈ બીજો સારો વ્યવસાય ના મળે એટલે શું કરે બિચારા, માદક દ્રવ્યોની હેરાફેરી કરે, ગેરકાનૂની વ્યવસાયો કરે, ચોરી લૂંટફાટ ખંડણી વસૂલી જેવા અસામાજિક અનૈતિક કે ગુનાહિત કૃત્યો કરવા માટે પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધે છે આનાથી, જેથી સમાજમાં વર્ગ ભેદ સર્જાય છે. ધનિક અને ગરીબ વર્ગ, માલિક અને મજૂર વર્ગ, એવા વર્ગ ભેદ સર્જાય છે. બેરોજગારીના કારણે ગરીબી પણ ઉદ્ભવે છે. આપણે આગળ પણ જોઈ ગયા કે ગરીબીનું મૂળ કારણ કયું છે, બેરોજગારી છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબની સ્થિતિ અત્યંત દયાજનક બને છે. તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું જાય છે. આવા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે, કારણ કે મુશ્કેલીઓ વધે, આ કુટુંબની જરૂરિયાતો પૂરી કરી શકાય નહીં, ક્યારેક દેવામાં ડૂબતા જાય, એટલે એ લોકોના માનસિક સંતુલન ગુમાવે અને એ લોકો વ્યસનો કે માદક દ્રવ્યો તરફ વળે છે. આમ બેરોજગાર વ્યક્તિ કુટુંબ સમાજ તેમજ દેશના અર્થતંત્ર ઉપર વિઘાતક અસર પાડે છે. ભારતમાં બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો તો આપણે જોઈ ગયા કે બેરોજગારીની જે સમસ્યા છે એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી કહી શકાય, કારણ કે ભારત સ્વતંત્ર થાય આટલા બધા વર્ષો થઈ ગયા, છતાં પણ આપણે બેરોજગારી કે ગરીબીની સમસ્યામાં જોઈએ એટલો ઘટાડો કરી શક્યા નથી, એટલે આ આયોજનનો અભાવ કહી શકાય. અને આપણે જાણીએ છીએ કે ગરીબી અને બેરોજગારી બંને સગી બહેનો જ છે, બંને વચ્ચે સમસંબંધ છે, પરસ્પરાવલંબનથી જોડાયેલા છે. ગરીબીનું મુખ્ય કારણ એ શું છે, બેરોજગારી છે. તો આ જે સમસ્યા છે એની સૌથી વધારે અસર યુવા શિક્ષિત વ્યક્તિઓ ઉપર વધારે એની અસર જોવા મળે છે, જેમ કે એ શિક્ષણ વિશેની રસ રૂચિમાં ઘટાડો થાય છે. તો આ બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો કયા કરવા જોઈએ, તો એક તો દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો જોઈએ. જો ઝડપી આર્થિક વિકાસ થાય તો લોકોને રોજગારી મળે, આવકના સ્ત્રોત વધે, આવક વધે, તેમના જીવનધોરણ સુધરે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગ, હુનર ઉદ્યોગ, આના વિકાસ ઉપર ભાર મૂકવો જોઈએ. એટલે ટૂંકમાં બેરોજગારી ઘટાડવી હોય તો શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રાધાન્ય આપવું જોઈએ. વધારે લોકોને તો વધારે લોકોને રોજગારી આપે એવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ. જમીન સુધારણાના કાર્યક્રમો, ગ્રામીણ ક્ષેત્રે જો બેરોજગારી ઘટાડવી હોય તો જમીન સુધારણાના કાર્યક્રમો અપનાવવા જોઈએ. ટોચ જમીનની ટોચ મર્યાદાના કાયદાઓ જે કરેલા છે એનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. જમીનની ટોચ મર્યાદામાં એવું છે કે કોઈ પણ એક વ્યક્તિના ખાતે વધારે જમીન હોય અને ગામમાં અમુક વ્યક્તિ, કેટલીક વ્યક્તિ એવી હોય કે જેમના પાસે બિલકુલ જમીન ન હોય માલિકીની, તો જમીનની ટોચ મર્યાદા નક્કી કરીને અમુક વ્યક્તિ દીઠ અમુક નક્કી કરેલી જમીન કરતાં વધારે જમીન હોય તો એ લોકો પાસેથી જમીન લઈ અને જમીન વિહોણા ખેડૂતોને વાવવા માટે આપવામાં આવે અને એને જમીનના માલિક બનાવવામાં આવે, એટલે આર્થિક સમાનતાનો આ એક ઉપાય છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી
રોજગારમાં વૃદ્ધિના ઉપાયો અને કાર્યક્રમોનો અસરકારક અમલ કરવો જોઈએ. કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં આપણે જોઈ ગયા કે ઋતુગત બેરોજગારીનું પ્રમાણ વધારે છે, એટલે ત્યાં વૈકલ્પિક વ્યવસાયોનો વિકાસ કરવો જોઈએ. જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધારવું જોઈએ. રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના વ્યવસાયમાં રોજગારી બેરોજગારી ઘટાડવા માટે ખેતરમાં એકથી વધુ વખત પાક લઈ શકાય તે માટે સિંચાઈ, પાણી, વીજળી જેવી સુવિધાઓ વિકસાવવી જોઈએ, જેથી કરીને ઋતુગત બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકાય. ખેતી આધારિત પૂરક પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ડેરી ઉદ્યોગ, વનીકરણના કાર્યક્રમો દ્વારા ઓછા મૂડીરોકાણથી વધુ લોકોને રોજગારી પૂરી પડે તેવું આયોજન કરવું જોઈએ. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પૂરક વ્યવસાયો વિકસાવવા જોઈએ. શિક્ષિત બેરોજગારી ઘટાડવા માટે શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી, વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણ નીતિ અપનાવવી જોઈએ. યુવા રોજગારને શિક્ષણ અને તાલીમ આપી વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરી ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે, રોજગારી વધે, વધુ આવક મળે અને જીવન સ્તર એટલે કે એનું જીવનધોરણ ઊંચું આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારો ઔદ્યોગિક વિકાસની સાથે તેમના જ્ઞાન, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. ટેકનિકલ સંસ્થાઓ, કોલેજ અને યુનિવર્સિટીની સ્થાપનાઓ દેશભરમાં કરી તેમને વ્યવસાયિક અભ્યાસક્રમો અને અદ્યતન ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને રોજગારીની માંગ અનુસાર સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે. દરેક રાજ્યમાં આઈટીઆઈ અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે. સ્થાનિક જરૂરિયાતોની માંગ, શ્રમનો પુરવઠો પૂરો પાડી રોજગારીની તકોનું સર્જન કરીને વ્હાઇટ કોલર જોબના સ્થાને સરકારી આર્થિક સહાય દ્વારા સ્વરોજગારીને પોષે તેવા શૈક્ષણિક અભ્યાસક્રમોમાં અને શૈક્ષણિક ખર્ચા સસ્તા અને પ્રવેશ સરળ બને એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વધે, કુશળતા, સંગઠન શક્તિની સાથે મૂડીરોકાણ પણ જરૂરી છે. એટલે કે લોકો યુવાનો ઉદ્યોગ કરવા માટે ઉત્સાહી બને, સાહસવૃત્તિ કરે, એમનામાં કુશળતા આવે, મૂડીરોકાણ કરી શકે એ માટે સરકાર દ્વારા ઓછા મૂડીરોકાણથી યંત્રો, કાચો માલ, ફર્નિચર ખરીદવા માટે ઓછા વ્યાજના દરે ધિરાણની સવલતો, વેચાણ માટેની સહાયતા જેવી અનેક યોજનાઓ દ્વારા સ્વરોજગારીની તકોને પ્રોત્સાહન આપવાના અનેક પગલાં કરી રહી છે સરકાર. બેંકો કે નાણાકીય સંસ્થાઓએ પણ આર્થિક સહાય, સસ્તી સરળ લોનની સુવિધાઓ અને સ્થાનિક વેપારી સંગઠનો, સેવાભાવી સંસ્થાઓના પ્રયાસો થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી પૂરી પાડી છે. એટલે કે મહિલાઓને પણ આર્થિક રીતે સક્ષમ બનાવવાના પ્રયાસો થયા છે, સશક્ત બનાવવાના પ્રયાસો થયા છે. શ્રમ શક્તિના આયોજન ક્ષેત્રે સરકારે રોજગારીના ક્ષેત્રે નવા ક્ષેત્રો ખોલ્યા છે, જેવા કે કોમ્પ્યુટર ટેકનોલોજી. આજે આપણે જોઈએ કે 20 વર્ષ પહેલાં કોમ્પ્યુટર ટેકનોલોજી એવો કોઈ અભ્યાસક્રમ હતો જ નહીં. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ જે છેલ્લા 10-15 વર્ષથી આ બધા નવા નવા અભ્યાસક્રમો આવ્યા છે બજાર. આમ હોટલ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, માર્કેટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, હવે તો નવી નવી ઇવેન્ટો, નવા નવા પ્રોગ્રામો માટેનું મેનેજમેન્ટ કરનારા પણ હોય છે.
શેર સ્ટોક માર્કેટિંગ વગેરે નવીન ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે. તેથી આ ક્ષેત્રને અનુરૂપ નવા અભ્યાસક્રમો શાળા કોલેજમાં શરૂ કરવા જોઈએ અને સરકાર એવા પ્રયત્ન કરે છે. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના અભ્યાસક્રમો શાળા કોલેજોમાં દાખલ કરવા જોઈએ. પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોમાં સુધારણા અને નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરાવી જોઈએ, જેથી કરીને નોકરીઓમાં વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકાય. એટલે કે ટૂંકમાં, શિક્ષણ મેળવ્યા પછી કોઈ પણ વ્યક્તિ છે એ વ્યવસાય કરી શકે અને રોજગારી મળી શકે એ પ્રકારનું એને શિક્ષણ મળવું જોઈએ. આજની શ્રમ શક્તિની માંગને અનુરૂપ શાળાઓમાં ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પાઠ્યક્રમોને બદલવા જોઈએ. એટલે કે અભ્યાસક્રમ પણ એવા જ હોવા જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થી વ્યવસાય કરી શકે, રોજગારી મેળવી શકે. રોજગાર વિનિમય કેન્દ્રો રોજગારોની શોધ કરનાર વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે શિક્ષિત કુશળ અર્ધકુશળ યુવાનોને કામ આપવા માગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. કે રોજગાર વિનિમય કચેરી શું કહે કે જેને નોકરી જોઈએ છે અથવા તો જે વ્યવસાયની શોધમાં છે એ વ્યક્તિને, અને જે લોકોને વ્યવસાય કરનારા એટલે કે શ્રમિકો જોઈએ છે, એટલે કે શ્રમિક જોઈતા હોય એને શ્રમિક આપવાનું કામ શોધી આપે છે, અને જેને નોકરી જોઈએ છે એને કામ શોધી આપવાનું કામ. કે બંને વચ્ચે કડીરૂપ છે કે શ્રમિક અને શ્રમે નોકરી રાખનાર વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી બને છે રોજગાર વિનિમય કચેરી. કે જેને જેવા વ્યવસાયની જરૂર હોય અથવા તો જે ઉદ્યોગોમાં જેવા જે જ્ઞાન કૌશલ્યવાળા શ્રમિકની જરૂર એને એ શ્રમિક શોધી આપે છે અને શ્રમિકને કામ શોધી આપે છે. આ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણીનું પણ કામ કરે છે, એટલે નોંધણી રાખે છે કે કોની પાસે કયું કૌશલ્ય છે, કેટલું શિક્ષણ લીધેલું છે અને કામની જગ્યાના પ્રકાર વિશે વિશ્વસનીય માહિતી પણ આપે છે. કારકિર્દીની પસંદગીમાં માર્ગદર્શન પણ આપે છે, માત્ર શોધી આપે છે એવું નહીં, એને ગાઈડલાઈન પણ કરે છે. આ કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા મેગેઝીન અને સામાયિકો દ્વારા રોજગારીની પૂરતી માહિતી પૂરી પાડે છે. મોડેલ કેરિયર સેન્ટર દ્વારા હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને જરૂરી માહિતી, સ્કિલ પ્રોગ્રામ, રોજગાર મેળાવવા જેવી મફત સેવાઓ આપે છે. ડિસેમ્બર 2015 સુધીમાં દેશમાં 447, આ યાદ રાખજો જનરલ નોલેજ માટે અને પરીક્ષા માટે, કે 2015 સુધીમાં રોજગાર વિનિમય કેન્દ્રો કેટલા હતા, તો 947, જેમાં ડિસેમ્બર 2013માં 468.23 લાખ બેરોજગારો દેશમાં અને ગુજરાતમાં 8.30 લાખ બેરોજગારો નોંધાયા છે. એટલે આ રોજગાર વિનિમય કેન્દ્રમાં 2013માં કેટલા બેરોજગારોની નોંધણી થઈ હતી, તો 468.23 લાખ સમગ્ર દેશમાં, અને એ સમયે ગુજરાતમાં કેટલા બેરોજગારો નોંધાયેલા હતા, તો 8.30 લાખ બેરોજગારીની નોંધણી થયેલી હતી. નોંધાયેલા, નોંધ્યા વગરના હોય જુદા પાછા. બરાબર, તો આમ આપણે ભારતમાં બેરોજગારીનું સ્વરૂપ કયું છે અને બેરોજગારી ઘટાડવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ એની આપણે ચર્ચા કરી મિત્રો. બરાબર, ત્યાર પછીના મુદ્દાની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું, વિશ્વ શ્રમ બજાર અને સ્વાધ્યાયના પ્રશ્નો એ પછીના લેક્ચરમાં મૂકીશ. ત્યાર અહીં આપણું લેક્ચર પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.